ગુજરાત સરકારના કાયદાકીય નિયમ મુજબ રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેમાં કેશોદના વોર્ડ નંબર 2માં દેશી દારૂના ધંધાર્થીઓથી સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરવા અનેક રજૂઆતો પોલીસ તંત્રએ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. મંજુબેન ને ઘેરા 30 લિટર માલ આપ્યો ને અત્યારે હાલમાં. અહીંયા એક બેન છે, એ અહીંયા છે નહીં, તે છતાં અમારે અમે જે રહીએ છીએ એને આખા શેરીને દબાવે છે. છોકરાના જેમ આવે એમ નામ દે છે કે અમારી ઇજ્જત લૂંટવા આવે, કારણ કે અમને ગાયરું દે, પોતે મન ફાડે એમ ગાયરું દે. અને અત્યારે રોજ દારૂ લેવા જાય છે અને એને દારૂ વેચવા વાળા 500 રૂપિયા આપે રોજના. રોજ સવારની 4 વાગ્યામાં દારૂ લેવા જાય છે અને તે છતાં દારૂનો ધંધો કરે છે, બધું કરે છે ને અમારા છોકરાને દબાવે છે. અને પોલીસ સ્ટેશને જવાના છે, કારણ કે અમે દારૂ બંધ કરાવવાની બે આર છે આપી, છતાંય પોલીસ સ્ટેશને કોઈ એટલે કોઈ એક્શન લીધું નથી. અમને કીધું કે અમે દિવસમાં 2 ચક્કર લગાવીશું, 1 ચક્કર પણ લગાવતા છે, અઠવાડિયામાં પણ એક વખત આવતા નથી. 50-60 લીટર નું બોટલું લઈને એક વાર દારૂ દેવા આવ્યો, અમે લોકો એ દારૂ દેવાના નહીં રોક્યો. તો અહીંયા પાડોશમાં જે દારૂ વેચતા હતા એ બેન અમારી ઉપર ઉપડા અને હું હમણાં ખોટો કેસ કરીને અત્યારે પોલીસ સ્ટેશને ગયા અમારા છોકરાઓને ખોટા ખોટા ફસાવવા.